तो आ तरफ बनासकांठा में हजु सुधी पूरना पानी ओसर्या नथी। पूर आव्याने 3 महीना थई गया होवा छतां पानी ओसर्या नथी। थरादना नागला डोडगाम खानपुर में घूटणसमा पानी जोवा मळी रह्या छे, जेथी गामजनो भारे हालाकीनो सामनो करी रह्या छे। वारंवार रजूआत करवा छतां पण तंत्र द्वारा कोई पण पगला नथी भरवामां आवी रह्या, जेथी लोकोने त्यौहार उजववामां खूब ज हालाकी पड़ी रही छे। ग्रामजनों द्वारा वारंवार रजूआत करवामां आवी तंत्रने, परंतु તેમ છતાં પણ પગલાં નથી લેવામાં આવી રહ્યા। દ્રશ્યમાં આપ જોઈ શકો છો કે પૂરના 3 મહિના બાદ આટલું પાણી ભરેલું છે, ઘૂંટણસમા પાણી હજુ પણ ત્યાં જોવા મળી રહ્યા છે। 3 મહિના પછી પણ કોઈ કામગીરી નથી કરવામાં આવી કે હજુ પણ ત્યાં તેટલું જ પાણી જોવા મળી રહ્યું છે। ઘૂંટણસમા પાણીને કારણે લોકોને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ગ્રામજનો દ્વારા અનેકવાર રજૂઆત કરવામાં આવી તેમ છતાં પણ હજુ સુધી તંત્ર દ્વારા કોઈ પગલાં નથી ભરવામાં આવ્યા। અંગે વધુ માહિતી આપવા માટે સંવાદદાતા જીવરામ જોડાઈ ચૂક્યા છે। જી જીવરામ, જે પ્રમાણે દ્રશ્યમાં જોઈ શકાય છે કે હજુ પણ વધારે પાણી ભરેલું જોવા મળી રહ્યું છે, તો શું વધુ વિગતો છે દેવરામ? 2017 ના ફ્લડ પછી અત્યારે 2 મહિના ઉપર સમય થઈ ગયો છે। નવરાત્રી ગઈ, દિવાળી ગઈ, પણ હજી સુધી તંત્રએ કોઈ બાજુ પરત્યો નથી અને અત્યારે ગ્રામજનો મુશ્કેલી ભોગવી રહ્યા છે। જી, તો લોકો દ્વારા તંત્રને રજૂઆત કરવામાં આવી છે દેવરામ? જી, વારંવાર એમને આવેદન પત્ર આપ્યા છે કલેક્ટર ને, નાયબ કલેક્ટર ને, મામલતદાર ને, છતાં પણ કોઈ કાર્યવાહી થઈ શકતી નથી। જી, સમગ્ર માહિતી આપવા બદલ આભાર દેવરામ।